રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર સફાળે જાગ્યું હતું ત્યારે મોટાભાગની સ્કૂલોમાં પ્લાસ્ટિક અને ફાઇબરના ડોમ બનાવવામાં આવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓની સુવિધા અંગે ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં હજી પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં પ્લાસ્ટિક અને ફાઇબરના ડોમ જોવા મળી રહ્યા છે. તે અંગે પરમેનન્ટ બંધગામ થવું જોઈએ તેમજ ટેમ્પરરી બાંધકામ અંગે અમે અને અમારી સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવશે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ 27 લોકો ગુજાર્યા બાદ વહીવટતંત્ર સફાળું જાગ્યું હતું અને અમે રાજકોટની મોટાભાગની સ્કૂલોની અંદર બિનકાયદેસર પ્લાસ્ટિકના અને ફાઇબરના ડોમ અંગે વહીવટીતંત્ર, કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના તંત્રને ધ્યાન દોર્યું હતું કે વિદ્યાર્થીની સુરક્ષા ઉપર ગંભીર સવાલો પેદા થાય છે. ત્યારે વહીવટીતંત્રએ સ્કૂલો સીલું મારવાનું કામ ચાલુ કર્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ અનેક સ્કૂલોની અંદર ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમો છે ને એમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક તરફ સાગઠિયા જેલમાં છે, તેમણે ઇમ્પેક્ટ ફી નામની નવી સ્કીમ લાવી અને તમામ મોટાભાગના રાજકોટના બિલ્ડરો અને સ્કૂલ સંચાલકોને ઇમ્પેક્ટ ફીના નામે બિનકાયદેસર બાંધકામ ચણવા દીધું હતું. પરંતુ એક નિયમ છે કે ઇમ્પેક્ટ ફી ભર્યા પછી રૂલ્સ વાઇઝ એવું છે કે રેગ્યુલર બાંધકામ હોવું જોઈએ, ટેમ્પરરી બાંધકામ ન હોય. એને જે ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ છે એ ટેમ્પરરી બાંધકામ કહેવાય, એને કોઈ દિવસ ઇમ્પેક્ટ ફીના નામે એમને નિયમ કાયદેસર કરી ન શકાય. તેમ છતાંય સાગઠિયાએ નિયમોની વિરુદ્ધ જઈ પૈસાઓના ખીચ્ચા ભરી અને પોતે તો અત્યારે જેલમાં છે, પરંતુ લાખો વિદ્યાર્થીની સુરક્ષા ઉપર ઘણા સવાલ પેદા કરતો ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર માત્ર સ્કૂલો સીલ કરી પૈસા ઘટઘટાવી અને સ્કૂલો સીલ ખોલી દીધા, આ ન ચાલે. કારણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તેનો જવાબદાર કોણ? નિયમો પહેલી બીજી વસ્તુ છે, પ્રથમ વસ્તુ વિદ્યાર્થીઓની પ્રાથમિક સુરક્ષા છે. જો તમે સુરક્ષા બાબતે આવી રીતના પ્લાસ્ટિક અને ફાઇબરના ડોમને કાયદેસર ગણતા હો ઇમ્પેક્ટ ફી ભણીને, તો આ કેવા સવાલો પેદા કરે છે. અમે આવનારા સમયની અંદર કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવાના છે કે જે જે સ્કૂલોની અંદર ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમ છે તે દૂર કરો, ભલે તેઓએ ઇમ્પેક્ટ ફી ભરેલી હોય. ઇમ્પેક્ટ ફી ભરેલી હોય તો મહાનગરપાલિકા પરત કરે, રેગ્યુલર બાંધકામ હોય તો તમે ઇમ્પેક્ટ ફી ભરી શકો. બાકી જે ટેમ્પરરી બાંધકામ છે એના નામે તમે આવા બાંધકામ ચણાવી અને વિદ્યાર્થીઓની જાન ઉપર જો આવું જોખમ પેદા કરતા હોય તે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય.